ના ચતુષ્કોણની સમજ આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે વક્ર એટલે શું સરળ એટલે શું અને બહુકોણ એટલે શું તેના દાખલા પણ ગણ્યા અને આકૃતિ પણ સમજી હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો સૌપ્રથમ તમે આ આકૃતિ જો તમને જોઈને ખબર પડશે કે આપણે કયા ખૂણા દર્શાવે છે 12 ના ખૂણા તો કે 12 ના ખૂણા એટલે શું તો કે 12 ના ખૂણા એટલે કે બહુ કઈ ખૂણા તો જોઈએ કે ઉદાહરણ 1 આકૃતિમાં x નું માપ શોધો x એટલે કયો ખૂણો આવે છે આપણે બહિષ્કોણ તો એટલું યાદ રાખવાનું કે ખૂણા ગમે એટલા હોય હંમેશા સરવાળો કેટલો થાય 360 જ્યારે કોઈ બહિષ્કોણની વાત હોય ત્યારે અંદર તો આપણે અંદરના ખૂણા બધું અલગ અલગ હોય ત્રિકોણના 180 થાય ચતુષ્કોણનો 360 થાય એવી રીતે પંચકોણ હોય એટલે કે પાંચ ખૂણા હોય તો પણ મેં તમને આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું કે n - 2 ગુણ્યા 180 તો કે આકૃતિમાં x નું માપ શોધો તો જોઈએ કેટલા ખૂણા આપે છે ચાર તો હંમેશા સરવાળો કેટલો થાય 360 તો લખી આપણે 90 50 110 x = 360 હવે આ 3 નો શું કરવાનો સરવાળો 110 90 એટલે કે 200 50 x = 360 200 અને 50 નો સરવાળો એટલે કે 250 x = 360 250 પ્લસ હોય આ બધું સાઈડ એટલે કેવા થઈ જાય બરાબર ની આ બાજુ માઈનસ તો કે 360 ઓછા 250 તો કે x બરાબર 110 તો આ બહિષ્કોણમાં આપણને કેટલું મળ્યું 110 ચલો હવે આગળ જોઈએ કે બાજુ શોધવાનું સૂત્ર 360 ના છેદમાં n જ્યારે આપણે બાજુ શોધવાની કીધી હોય ત્યારે n ની જગ્યાએ શું લેવાનું બહિષ્કોણમાં બધું યાદ રાખવાનું જ્યારે બહિષ્કોણમાં શોધવાનું કીધું હોય ત્યારે n ની જગ્યાએ શું લેવાનું બાજુની સંખ્યા સૂત્ર તો એક જ છે 360 ના છેદમાં n પણ જ્યારે બાજુ શોધવાનું કે ત્યારે n બરાબર બહિષ્કોણનું માપ લેવાનું અને બહિષ્કોણનું માપ શોધવાનું કે ત્યારે n ની જગ્યાએ બાજુનું માપ લેવાનું હવે જોઈએ ઉદાહરણ 2 એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો શું શોધવાનું છે બાજુઓની સંખ્યા તો બાજુઓની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે 360 ના છેદમાં n તો સૂત્ર લખો કે બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં n 360 ના 360 n ની જગ્યાએ શું લખશો મેં તમને કીધું કે બાજુઓની સંખ્યા શોધવાનું એટલે કોનું માપ લખવાનું તો કે બહિષ્કોણનું માપ તો લખો બહિષ્કોણનું માપ ચલો હવે 360 ના છેદમાં 45 હવે છેદ કરી 9 5 45 હવે 360 ભાગ્યા આપણે 9 કરી એટલે 9 36 આ મીનું છે એક ક્યાં જાય છે તો ઉપર એટલે 360 શું થાય 40 ગુણ્યા 9 તો ચલો આ 9 નો ગુણ્યા હવે શું કરવાનું 40 ભાગ્યા 5 તો કે 8 5 40 5 5 ની જાય તો બન્યું શું 8 તો કે બહિષ્કોણનું માપ 45 અંશ હોય ત્યારે બાજુઓની સંખ્યા કેટલી હોય તો કે 8 હોય ચલો જોઈએ સ્વાધ્યાય 3.2 આકૃતિમાં x નું માપ શોધો તો આપણને આકૃતિ આપી છે ખૂણા કેટલા આવ્યા છે 3 ખૂણા પણ આપ્યો છે ને બહિષ્કોણ જ આવ્યા છે મેં તમને કીધું બહિષ્કોણ ગમે એટલા હોય સરવાળો કેટલો થાય 360 અંશ તો લખી 125 125 x = 360 આ 125 ને આ 125 કેટલા થાય 250 x = 360 250 પ્લસ છે બરાબર ની આ બાજુ એટલે કેવા થઈ જાય માઇનસ તો કે 360 ના છેદમાં 250 તો કેટલા વધ્યા 110 તો આ x નું માપ આપણને કેટલું મળ્યું 110 અંશ મળે યાદ રાખજો ગુણા ગમે એટલા હોય સરવાળો બહિષ્કોણનો હંમેશા 360 અંશ થાય ચલો બીજો દાખલો જોઈએ આમાં પણ આપણે શું કરવાનું x નું માપ શોધવાનું છે હવે જો ગુણા કેટલા છે આ 1 2 3 4 ને 5 4 ના ગુણાકાર હવે આપણે જોઈશું કે આ ખૂણાનું માપ આપણને નથી આપ્યું પણ જોઈને ખબર પડે કે શું થાય કાટકોણ છે એટલે કેટલું માપ હોય તો કે 90 અંશ આઈ છે કે અંદરનો ખૂણો 90 અંશ ન હોય એટલે કે કેવા થાય પૂરક ખૂણ એટલે આનું માપ કેટલું હોય 90 અંશ ચલો હવે કરશું આપણે સરવાળો તો કે 90 60 90 x 70 = 360 ચલો કરો સરવાળો 90 180 60 ને 60 120 ને 130 બરાબર x = 360 ચલો 130 અને 180 નો સરવાળો 8 ને 3 11 વેગળો વધી 1 310 x = 360
હવે 310 પ્લસ કે આગળ સાઈડ લખ્યા થઈ જાય માઈનસ તો કે 360 ઓછા 310 તો કે x બરાબર કેટલું માપવું આપણે 50 તો આ x નું માપ કેટલું મળે આપણે 50 અંશ ચલો દાખલા નંબર 2 નીચે પ્રમાણે બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો ચલો બહિષ્કોણનું માપ શોધવાનું સૂત્ર શું હતું તો કે 360 ના છેદમાં n જ્યારે બહિષ્કોણનું માપ આપ્યું હોય ત્યારે n ની જગ્યાએ શું લેવાનું તો કે બાજુઓનું માપ તો સૂત્ર લખો 360 ના છેદમાં n 369 n ની જગ્યાએ શું લઈશું કેટલી બાજુ આવી છે 9 તો કરો 360 ભાગ્યા 9 9 4 36 એટલે કે કેટલું હશે બહિષ્કોણનું માપ 40 હવે એ જ રીતે બીજું ઉદાહરણ 360 ના છેદમાં n n ની જગ્યાએ શું લેવાનું આપણે 15 તો છેદુડાડો 5 તરી 15 360 ભાગ્યા 3 કરો એટલે 3 1 3 ને 3 2 6 120 ગુણ્યા 3 3 3 2 જ્યાં હવે કરો 120 ભાગ્યા 5 તો કે 5 2 10 અને 5 4 20 એટલે કેટલો જવાબ આવશે 24 તો કે 120 ભાગ્યા 5 કરો એટલે કેટલો જવાબ આવે 24 તો કે બહિષ્કોણનું માપ કેટલું મળ્યું 24 દાખલા નંબર 3 એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય એટલે કે શોધવાનું શું આપણે કેટલી બાજુ એટલે શું શોધવાનું બાજુઓનું માપ તો કે 360 ના છેદમાં n 360 ના 360 અને n ની જગ્યાએ શું મૂકવું આપણે બહિષ્કોણનું માપ એટલે કે કેટલા થાય 24 ચલો સીધું ડાળો 6 6 24 અને 6 6 36 એટલે 60 ગુણ્યા 6 0 6 6 ઉડી ગયા 60 ભાગ્યા 4 કરો એટલે 15 6 60 અને છેદમાં 4 4 4 એટલે શું થયું 15 તો કે બહિષ્કોણનું માપ 24 હોય ત્યારે તેની કેટલી બાજુ હોય 15 બાજુઓ હોય ચલો હોમવર્ક લખી લો સી ડબલ્યુ પ્રમાણે એચ ડબલ્યુ કરો એટલે કે મેં તમને જે જે દાખલા ગણાવ્યા ઉદાહરણ સાથે 3.2 ના 2 ના 3 દાખલા ગણાવ્યા એ બધા જ તમારે બીજી વાર નોટમાં લખવાના છે આભાર